નમસ્કાર દર્શક મિત્રો ખેતીની વાત ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું કલ્પેશ મિત્રો તમને બધાને ખ્યાલ જ હશે કે ચણાનું વાવેતર હવે મોટાભાગના એરિયામાં પૂરું થઈ ગયું છે અને ફૂલ ગુલાબી ઠંડીની શરૂઆત પણ થઈ ચૂકી છે તો મિત્રો આજે આપણે વાત કરશું ચણાના પાકમાં વધારે ઉત્પાદન કઈ રીતે લેવું અને લીલી ઈયળ ચૂસિયા જીવાતો અને ચણામાં આવતો સુકારો આપણે કઈ રીતે રોકવો તો ખેડૂત મિત્રો જો તમે આ ચેનલને લાઈક ન કરી હોય તો લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો જેથી કરીને આ માહિતી વધુમાં વધુ ખેડૂત સુધી આપણે પહોંચાડી શકીએ મિત્રો ચણાના પાકમાં જો આપણે રાસાયણિક ખાતરની વાત કરીએ તો રાસાયણિક ખાતરની જરૂરિયાત કયા પ્રમાણે રહે છે તે હવે હું તમને આગળ વિડિયોમાં જણાવું જો મિત્રો ચણાના પાકમાં ખાતરની વાત કરીએ તો નાઇટ્રોજન આઠ કિલો અને ફોસ્ફરસ સોળ કિલોની પ્રતિ એકર દીઠ જરૂરિયાત રહેતી હોય છે મિત્રો અને છાણિયું ખાતર નાખવાની વાત કરીએ તો પ્રતિ હેક્ટર આઠ ટન છાણિયું ખાતર આપણે જમીનમાં આપવું જોઈએ જો ડીએપી વાપરવું હોય તો પાંત્રીસ કિલો ડીએપી અને એની સાથે પાંચ કિલો યુરિયા પ્રતિ એકર વાપરવું જોઈએ જો તમારે એસએસપી વાપરવું હોય તો સો કિલો એસએસપી અને અઢાર કિલો યુરિયા વાપરવું જોઈએ જો બારબત્રી સોળ વાપરવું હોય તો પચાસ કિલો બારબત્રી સોળ અને પાંચ કિલો યુરિયા વાપરવું જોઈએ અને મિત્રો બીજી યુરિયાની આપણે વાત કરીએ તો ચણામાં પૂરતી ખાતર તરીકે યુરિયા આપવું ન જોઈએ જો યુરિયાનો પૂરતી ખાતર તરીકે આપણે પાછળથી ઉપયોગ કરીએ તો તેનાથી ચણામાં વૃદ્ધિ થાય છે અને ફાલ મોડો આવે છે જેથી કરીને આપણને ઉત્પાદનમાં એકંદરે નુકસાની આવે છે હવે મિત્રો આપણે વાત કરીએ એનપી કે વિશે તો એનપી કે કોન્સટીયા એગ્રીકોન ફર્ટિલાઇઝરને આવે છે અને બીજી પણ એક બે કંપનીને આવે છે પણ અત્યારે મારા ધ્યાનમાં છે ત્યાં સુધી એગ્રીકોન ફર્ટિલાઇઝરના સારા મળે છે અને હવે આપણે એગ્રીકો ફર્ટિલાઇઝરના એનપીકે કે કઈ રીતે વાપરવા તેના વિશે આપણે વાત કરીએ તો મિત્રો એનપીકે કે પ્રવાહીમાં મુખ્યત્વે ત્રણ પ્રકારના ખાતર હોય છે જેમ કે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ જે જમીનમાં પાણી સાથે આપવાના હોય છે એક લીટર પ્રતિ એકર આપવાના હોય છે અને જમીનમાં ધોરિયામાં પાણી સાથે તમે આપી શકો છો અને તેનાથી શું આપણને લાભ થાય છે તેના વિશે આપણે જાણીએ તો નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશના જમીનમાં બે જરૂર હોય જ છે અને આ એનપી કે આપવાથી જમીનમાં રહેલા બીજા ખાતરો છે અલભ્ય સ્વરૂપે તેને લભ્ય સ્વરૂપે અવેલેબલ કરાવે છે આ એનપી કે એટલે મિત્રો વાત કરીએ તો અલભ્ય સ્વરૂપમાં જે ખાતર પડેલા હોય તેને લભ્ય સ્વરૂપમાં લઈ આવે છે અને છોડને જરૂરી તત્વો ખૂબ જ સારા એવા પ્રમાણમાં મળી રહે છે અને છોડનો વિકાસ થાય છે હવે આપણે મિત્રો વાત કરીએ કે એનપી કે કોન્સટિયા વાપરવું કઈ રીતે અને કેટલું વાપરવું કેટલું વાપરવું એની જો ખેડૂત મિત્રો આપણે વાત કરીએ તો તેનું પ્રમાણ છે એક એકરમાં એક લિટર વાપરવું જોઈએ અને કઈ રીતે વાપરવું તો પ્રથમ પિયતમાં તમે પાણી સાથે આપી શકો છો અને પ્રથમ પિયતમાં આપવાનું રહી ગયું હોય તો તમે બીજા પિયતમાં પણ પાણી સાથે આપી શકો છો ધોરિયામાં જેથી કરીને આપણને પાકને ખૂબ જ સારું એવું ઉત્પાદન મળી રહે મિત્રો હવે મિત્રો આપણે ચણામાં વાત કરીશું સુડોમોનોઝની તો સુડોમોનોઝ બેક્ટેરિયાની વાત કરીએ તો આ એક પ્રકારના બેક્ટેરિયા છે જે હાનિકારક ફૂગને ખાય અને પોતાનું જીવન નિર્વાહ કરે છે અને કૃમિનું નિયંત્રણ પર પણ કરે છે જેથી ચણામાં સુકારો ઓછો આવે છે અને મૂળનો કોહવારો પણ ઓછો લાગે છે હવે આપણે સુડોમોનોસ ક્યારે વાપરવું એના વિશે જો આપણે વાત કરીએ તો સુડોમોનોસ ચણા ઊગીને વ્યવસ્થિત થઈ જાય ત્યારે સુડોમોનોસ વાપરવું જોઈએ સુડોમોનોસનું પ્રમાણ છે એક એકરમાં એક કિલો વાપરવું જોઈએ છાણિયા ખાતર સાથે ભેળવીને પણ તમે વાપરી શકો છો અથવા એડીના ખોળ સાથે પણ વાપરી શકો છો અને જો આ બેમાંથી કોઈ પણ એક વસ્તુ અવેલેબલ ન હોય તો તમે રેતી સાથે ભેળવીને પણ આપી શકો છો અને બીજી એક ખાસ વાત કરીએ તો એનપીકે કોન્સર્ટિયા અને સુડોમોનોસ બંને સાથે આપવું હોય તો બીજા પિયતમાં તમે ધોળિયામાં એક સાથે પણ આપી શકો છો મિત્રો હવે આપણે વિડીયોમાં આગળ વાત કરીએ ઈયળ અને ચૂસિયા જીવાતો વિશે તો ઈયળનું એ ઓળખ કઈ રીતે કરવી એના માટે આપણે ફેરોમેન ટ્રેપ લગાવી શકીએ છીએ તો એક એક્ટર દીઠ છ ફેરોમેન ટ્રેપ શરૂઆતમાં વીસથી પચીસ દિવસે લગાવવી જોઈએ અને ચણાને ચાલીસથી પિસ્તાલીસ પચાસ દિવસ થતા હોય ત્યારે ભલામણ પ્રમાણે ફેરોમેન ટ્રેપનો વધારો પણ કરવો જોઈએ જેથી કરીને કે કઈ પ્રકારની ઈયળ આપણા પાકમાં આવવાની છે તેનો આપણને ખ્યાલ આવી જાય મિત્રો તો હવે ઈયળનું આપણે નિયંત્રણ કઈ રીતે કઈ રીતે કરશું તેના વિશે માહિતી મેળવીએ હવે આપણે વાત કરીશું લીલી ઈયળનું કંટ્રોલ કઈ રીતે કરવો તો એમાં આપણે વાત કરીશું બિવેરિયા બસિયાનાની બિવેરિયા બસિયાના એક જૈવિક પ્રકારની ફૂગ છે જે લીલી ઈયળ અને ચુસિયા પ્રકારોની જીવાતોને ખાઈને જીવે છે ચૂસિયા પ્રકારોની જીવાતો અને લીલી ઈયળ ઉપર બિવેરિયા બસિયાના ખૂબ જ અસરકારક ફૂગ છે તો મિત્રો વિડીયોમાં આપણે આગળ વાત કરીએ કે બિવેરિયા બસિયાનાનો ઉપયોગ ક્યારે કરવો તો ફૂલ પોપટા બંધાતા હોય ત્યારે ઈયળનું પ્રમાણ ખૂબ જ જોવા મળે છે તો ત્યારે આપણે બીવેરિયા બસિયાનાનો ઉપયોગ કરી શકીએ છીએ તેનો છંટકાવ તરીકે ઉપયોગ કરવાનો રહે છે અને તેનું પ્રમાણ પ્રતિ પંદર લિટર પાણીમાં ત્રીસ ગ્રામનું છે મિત્રો તો આ હતી ચણામાં સુકારા લીલી ઈયળ અને ચૂસિયા જીવાતો અને ચણામાં સુકારો અને મૂળનો કોફવારો લાગો લાગે તો તેનું નિયંત્રણ શું કરવું તેના વિશે વાત જો મિત્રો તમને માહિતી ગમી હોય તો વિડિયો લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી કરીને વધુમાં વધુ માહિતી આપણે ખેડૂત મિત્રો સુધી પહોંચાડી શકીએ